નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 7માંના સામાન્ય જ્ઞાન વિશેનો 14મો પાઠ ઇંગ્લિશ ક્વિઝ વિશે શીખીશું. તો નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પેલું છે હુ મેક ઓર્નામેન્ટ્સ, તો આવે છે ગોલ્ડ સ્મિથ. સેકન્ડ, વેર ઇઝ મહાશિવરાત્રી ફેર હેલ્ડ, તો છે જૂનાગઢ. બીજું, ધ વાઉથા ફેર ઇઝ ફેમસ ફોર સેલિંગ ડોન્કીઝ. ચોથો છે, વિચ ઇઝ ધ ઓડ વર્ડ ફ્રોમ ધ ફોલોઈંગ વર્ડ, લાગુનો પડતો હોય તો છે સ્લીપિંગ, લાગુનો પડતો. પાંચમો છે, એ પર્સન હુ ડિઝાઇન હોમ એન્ડ બિલ્ડિંગ ઇઝ કોલ્ડ એન આર્કિટેક્ટ, એટલે કે જે બાંધકામ કરતો હોય એનું બાંધકામ કરવાને આર્કિટેક્ટ કહેવામાં આવે છે. છઠ્ઠું, હુ વોટ ડુ વી સેલિબ્રેટ ઓન 15 ઓગસ્ટ, તો ઇન્ડિપેન્ડન્ટ ડે. સેવન, વિચ વર્ડ મીન્સ એનિમલ્સ, તો છે બીસ્ટ. એટ, એ લોંગ થીન પીસીસ ઓફ લેધર એટેચ ટુ એ હેન્ડલ ઇઝ એ વીપ. નવમું, ઇન એન ઓશન યુ વિલ ફાઇન્ડ શિપ્સ. ટેન, યુ વિલ ફાઇન્ડ સ્ટેમ્પ્સ ઇન એ પોસ્ટ ઓફિસ. 11, ફિશિંગ ઇઝ ધ મેઇન ઓક્યુપેશન ઓફ ધ પીપલ લિવિંગ ઓફ ધ ઓન ધ કોસ્ટ, કોસ્ટ એટલે દરિયાકાંઠો. 12મું, એ માર્બલ ઇઝ મેડ ઓફ ગ્લાસ. 13મું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ડઝ નોટ હેવ ટાયર્સ, તો ટ્રેનને ટાયર્સ હોતા નથી. 14મું છે, ઇફ યુ આર સીવરિંગ ઇટ ઇઝ વિન્ટર સીઝન. 15, લાર્જ વેવ્સ ઇન ધ સી એ તી સુનામી, એટલે મોટા મોજા એમ તી સુનામીને ઉછળે છે દરિયામાં. 16મું છે, વોટ ઇઝ યોર અંકલ, એન એન્જિનિયર ઓર એ ડૉક્ટર. તો આ આપણે અંગ્રેજીને લગતા પ્રશ્નોનો પાઠ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.